जय श्री कृष्ण बाळको, मजा मने धोरण बीजा मा आपणो आजनो वीडियो छे, आजनो लेक्चर छे हिंदीनो। तो धोरण बे मा हिंदी जेमा आपणे सचित्र वर्णमाला मा रूप ओर्जा हता, जेमा आगलो वीडियो हतो तेमा आपणे रू ना अहीं आपणे बन्ने पेज छे अहीं सुधीना ते कम्प्लीट करेला हता, बराबर ने। હવે ચાલો આપણે ત્યાર પછીનું પેજ જોઈએ। આ પેજ છે તેમાં પણ રૂ વિશે જ આપણે ભણવાનું છે। અહીં આપણને સરસ મજાનું ગાયનું ચિત્ર આપેલું છે અને અહીં ઉપર આપણને સૂચના આપેલી છે। ચલો સૂચનામાં શું કહે છે તે આપણે વાંચીએ। ચિત્ર મેં રૂ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો, એટલે કે ચિત્રમાંથી રૂ શોધી તેના પર વર્તુળ કરો। હવે અહીં આપણને ચિત્ર આપેલું છે ત્યાં આપણે શું કરવાનું છે, રૂ શોધી અને તેના પર વર્તુળ કરવાનું છે, તે આપણે કરીશું। ત્યાર પછી આપણે અહીંયા જોઈ લઈએ રૂ, રૂસે ઋષભ, ઋષભ એટલે બળદ, જે આપણે આગળ શીખી ગયા છીએ। અહીં ફરીવાર આપણે તેને ટપકા જોડી અને શબ્દ પૂર્ણ કરવાનો છે અને લખવાનો છે, લખો ત્યારે સાથે બોલવાનું પણ છે। ઋષભ, અહીં જો મેં પહેલું છે તે લખી દીધું છે, ઋષભ એટલે બ દ, ત્યાર પછી આ લાઈન પણ તમારે કમ્પ્લીટ કરવાની, બંને શબ્દો કમ્પ્લીટ કરવાના છે, બરાબર। ચલો હવે શું કરવાનું છે, આપણે રૂ હોય તે શોધી તેના પર શું કરવાનું, વર્તુળ બનાવવાનું છે। તો અહીં રૂ ક્યાં છે, જ્યાં જ્યાં તમને રૂ જોવા મળે ત્યાં વર્તુળ બનાવવાનું છે, બરાબર। ત્યાર પછી અહીંયા છે, અહીંયા અને અહીંયા, બરાબર। આટલા રૂ હતા જેના પર આપણે વર્તુળ બનાવેલું છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપણે જોઈએ। બિંદુઓ કો મિલા કર રંગ ભરો ઓર નામ લિખો, હવે આપણે શું કરવાનું છે, અહીંયા જે ટપકા આપેલા છે તેને આપણે જોડવાના છે અને નામ લખવાનું છે, બરાબર। તો સૌથી અહીંયા આપણને ચિત્ર શેનું આપેલું છે, નૌકા એટલે કે હોડી, તો અહીંયા લખેલું છે નૌકા એટલે હોડી, તો અહીંયા આપણે શું લખીશું, ટપકા જોડીને નૌકા લખવાનું છે, નૌકા એટલે હોડી। બરાબર, આ રીતે બીજી જે લાઈન છે બંને શબ્દો તો તમારે કમ્પ્લીટ કરવાના છે। ત્યાર પછી હવે આપણે ચિત્ર જોઈએ, ચિત્રમાં જે ટપકા છે તેને આપણે પૂરા કરવાના છે। અહીંયા શું છે, અ આ ઈ રસ્વઈ, પછી આવશે ઈ, ફરી પાછું ઈ જે છે દીર્ઘ ઈ આપણે શીખી ગયા તે, ત્યાર પછી ઉ અને દીર્ઘવાળું ઉ, ત્યાર પછી આવશે રુ। તો આપણે અહીં એટલા અક્ષરો શીખ્યા છે, અ શબ્દ અક્ષરો, અ આ ઈ ઈ ઉ અને ઉ અને રૂ, બરાબર, અહીં સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે। હવે અહીં તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે, પણ રંગ બહાર ન જાય તેની ખાસ કાળજી લેવાની છે, ધ્યાન રાખવાનું છે, બરાબર। એટલે કે જ્યારે પણ તમે રંગ ભરો ત્યારે સૌથી પહેલાં તમારે બોર્ડર હોય ત્યાં રંગ પૂરી દેવાનો, ત્યાર પછી વચ્ચે રંગ પૂરવાનો, બરાબર। હવે ત્યાર પછી આપણે જોઈએ રૂ પછી આવશે એ, જુઓ હવે પડો રંગ ભરો એટલે કે વાંચો અને રંગ પૂરો, જેમાં અ વત્તા એક માત્ર આપણે જે લખીએ તે, તો એ, બરાબર, એટલે અ વત્તા એક માત્ર એટલે શું થાય, એ, જ્યારે હિન્દીનો એ છે તે આ રીતે લખાય, એસે એક તારા, જેને આપણે એક તારો કહીએ ને તે, જો ચિત્રમાં આપેલો છે એક તારો,
तो ए से एक तारा। अभी ए जे खाली छे ते आपणे टपका छोड़ीने पूर्ण करवानुं छे। तो शुं शब्द बन्यो? एक तारा। एक तारा एटले के एक तारो। हवे ए छे अहीं आपणने आपेलो, तेमां तमारे सरस मजानो रंग पूरवानो छे। मैं आगळ कीधुं ते रीते व्यवस्थित, बराबर। हवे ए से एडी पण थाय। ए डी જેને આપણે ગુજરાતીમાં પણ એડી એવું જ લખીએ છીએ। હવે અહીં જે આપણને એ આપેલો છે તે આપણે ટપકા જોડી અને એ બનાવવાનો છે અને ખાનામાં તમારે જાતે લખવાનો છે, બરાબર। અને જ્યારે લખો ત્યારે સાથે બોલવાનું છે। એ એ એ અહીં બનાવો, ઓકે। ओके, तो आ बाकी ना खाना तमारे बोलवाना छे। त्यार पछी अहीं आपणे ए थी श्रे, के थी श्रे सुधी आपेलुं छे। के खे गे घे एवी रीते श्रे सुधी छे, एक मात्र छे। अने अहीं जे टपका वाळी लाइनो छे ते तमारे बोलवानी छे अने नीचे नवी लाइन बनावानी छे, बराबर। तो आपणे बधा पहेला વાંચી જઈએ, પછી આ જે ખૂટવાનું અને લખવાનું છે તે તમારે જાતે લખવાનું રહેશે, બરાબર। અહીં કઈ રીતે લખવાનું? આપણે વચ્ચેની લાઇનમાં લખીએ છીએ, આગળ લખીએ છીએ તે રીતે, બરાબર। તો ચલો આપણે બધાએ બોલવાનું છે, હું બોલું પછી તમારે બોલવાનું છે। કે હે ગે હે જે છે જે જે તે ત્યાર પછી થે ડે તે, બરાબર। હવે અહીં તમારે લખવાનું છે, આપણે અહીંથી હું તમને સમજાવું છું અને બોલજો બધા। તે થે દે ધે ને પે ફે બે ભે મે યે રે લે વે શે શે से हे क्षे ये त्रे श्रे, बराबर। हवे तमारे लोकोने शुं करवानुं छे? आ बन्ने पेज कम्प्लीट करवाना छे पुस्तकमां अने आ पेज नोटबुकमां लखवानुं छे, बराबर।